હાય ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં હશો ને? આજે હું તમને સ્ટોરેજ કરતા શીખવાડીશ. આપણે વિચારી પણ ન શકીએ એટલી વસ્તુ આપણે સ્ટોરેજ કરી શકીએ, અને 6 થી 7 મહિના સુધી આ વસ્તુઓ બધી સારી રહી છે. તો ચલો સ્ટાર્ટ કરીએ બધું સ્ટોરેજ કરવા માટે. આપણે ગરમ પાણી મૂક્યું છે, હવે એની અંદર આપણે મીઠું નાખશું 2 ચમચી, 2 ચમચી ખાંડ નાખશું. હવે આને ઉકળવા દઈશું પાણીને. હવે આપણે ચલો હું સ્ટોરેજ બનાવતા, ત્યાં સુધીમાં આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં બીજી વસ્તુ સ્ટોરેજ કરતા શીખવાડું છું. આપણે પહેલાં હળદર સ્ટોરેજ કરશું. આવી રીતના લાંબી લાંબી હળદર કાપેલી છે. તમને જેવી પીળી હળદર વધારે ગમે તો પીળી લેવાની, અને આંબા હળદર વધારે ગમે તો એ લેવાની. હવે આને આપણે 6 મહિના સુધી સારી રીતે સાચવી શકીએ એવી રીતના હું તમને સ્ટોરેજ કરતા બતાડીશ. અને આ હળદરને લોખંડના ચાકુથી નહીં કાપવાની, સ્ટીલના ચાકુથી જ કાપવાની. આમાં 2 ચમચી મીઠું નાખેલું છે આગળ પડતું, અને આમાં લીંબુ નાખશું, લીંબુ બી આગળ પડતું નાખવાનું. અને આને ફટાફટ હલાવી આવી રીતના, આ હળદર તમને સિઝન વહી જાય પછી ખાવાની ક્યારેક ઈચ્છા થાય હળદર, તો આ હળદર તમે મસ્ત આરામથી ખાઈ શકો. આ હળદર મિક્સ થઈ ગઈ છે. હવે આપણે લેશું આવી ડિસ્પોઝેબલ બેગ આવે છે એ, હવે એમાં આપણે ભરશું એને. આપણે આ છે ને નાની નાની થેલી લેવાની, એટલે જેટલી જોતી હોય એટલી જ નીકળી શકે. બહુ મોટી થેલી લઈએ ને તો એમાંથી થોડી કાઢીએ ને થોડીક પછી પાછી અંદર મૂકી જાય, મૂકી દઈએ તો બગડવાની શક્યતા રહે છે. એટલે આવી નાની નાની પોલિથીનની બેગ જ લેવાની. હવે આપણે આમાં ભરશું. આગળ પડતું મીઠું અને આગળ પડતું લીંબુ નાખવાનું. આપણી હળદર મસ્ત થઈ ગઈ છે. હવે આને હું તમને પહેલાં બધું આપણે સ્ટોરેજ કરી લઈએ, પછી હું તમને પેકિંગ કેમ કરવું ને નવી રીતે હું શીખવાડીશ પેકિંગ કરતા. આપણું પાણી ઉકળી ગયું છે, હવે આપણે એમાં નાખશું. આપણે ગાજર લીધા છે ઝીણા ઝીણા નાના નાના કાપેલા, મકાઈ લીધી છે, વટાણા છે અને ફણસી છે. આ સબ્જી છે આપણે બિરયાનીમાં વઘારેલા ભાતમાં નાખી શકીએ. એટલે આ સબ્જીને છે ને આપણે મિક્સમાં બોઇલ કરીને સ્ટોરેજ કરશું એકી સાથે બધી. ચલો આમાં આપણે ગાજર નાખશું, ફણસી નાખશું, વટાણા નાખશું, મકાઈ નાખશું. હવે આને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને જરા જેવું બાફશું. આમાં સાકર અથવા તો ખાંડ કોઈ બી વસ્તુ તમે નાખી શકો, અને આ ખાંડ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે. હા, અને સાથે સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં. તમે જોઈ શકો છો કે આ ઉભરો આવી ગયો છે. આને તરત જ કાઢી આવી રીતના, અને આપણે આને એકદમ ઠંડા પાણીમાં નાખી દેવાનું. એટલે જે ગરમ હશે એ એકદમ ઠંડુ થઈ જશે, અને જેને બફાવાની પ્રોસેસર છે એ બંધ થઈ જશે. આપણે એકલા વટાણા હું તમને કરતા શીખવાડીશ સ્ટોરેજ. આ એકલા વટાણા બી તમે પાઉંભાજી છે, સેન્ડવીચ છે, પકોડા છે એમાં તમે વાપરી શકો. મેં તો આખા વર્ષના વટાણા સ્ટોરેજ કરી લીધા છે, પણ તમને કોઈને ન સ્ટોરેજ કરતા આવડતા હોય એના માટે હું આટલા વટાણા સ્ટોરેજ કરી અને તમને બતાડું છું. અને મારા ફ્રીઝરમાં તો બહુ બધા વટાણા રાખેલા જ છે. તુવેર બી આવી રીતના તમે સ્ટોરેજ કરી શકો છો. મેં તુવેર બી કરેલી છે. હવે સિઝન જવામાં છે તો તુવેર બહુ સારી નથી આવતી, એટલે મેં પહેલાં એકદમ શિયાળો હતો ત્યારે તુવેર આવતી હતી,
ત્યારે મેં એને સ્ટોરેજ કરી લીધી છે. હવે આપણે વટાણા બી ઢેકીમાં પાથરી દઈશું એટલે પાણી બધું શોષાઈ જાય. પાણી જરા બી રહેવું ન જોઈએ, નકર તમારું સ્ટોરેજમાં બગડવાના ચાન્સીસ રહે. આપણા ગાજર બી થઈ ગયા છે, એને બી આપણે ઠંડા પાણીમાં નાખી દઈશું. આરામથી 6-7 મહિના સુધી આરામથી સારું રહે છે. હવે આપણે નેપકિન લીધું છે, એમાં આપણે ઠંડા પાણીમાં જે નાખેલું હતું એ બધું આપણે આમાં પાથરી દેશું એટલે જે પાણીનો ભાગ હશે એ બધું નીકળી જશે. આપણા વટાણા બી થઈ ગયા છે, આપણા વટાણા બી આપણે એને ઠંડા પાણીમાં નાખશું. હવે તમને ક્યારેક એવું થાય કે મને ગાજરનો સંભારો ખાવાની ઈચ્છા છે પણ હવે સિઝન વહી ગઈ છે તો ગાજર ક્યાંથી લઈ આવવા, તો હવે આપણે આને ગાજરને બી સ્ટોરેજ કરશું. ગાજરને લાંબી લાંબી ચીર કાપેલી છે એને પણ આપણે સેમ જ વેથી સ્ટોરેજ કરશું. પહેલાં આપણે એને ગરમ પાણીમાં ગાજરને નાખી દઈશું. આ ગાજર બી આપણા મસ્ત થઈ ગયા છે, એકદમ મસ્ત. પાણી નિતાર લેવાનું ને એકદમ કોરા થઈ જવા દેવાના. જરા બી પાણી રહી જશે તો તમારા કોઈ પણ સ્ટોરેજ કરેલી વસ્તુના બગડવાના ચાન્સીસ ખાસા એવા રહેશે. જો આપણું બધું ગાજર ને બધું સુકવણી બધું સુકાવા માટે મૂકી દીધું છે, એની માથે આપણે નેપકિન પાથરી દઈશું એટલે ઉપર બી કંઈ પાણી રહી ગયું હોય તો ભાઈ એ સોપસાઈ જાય. ચલો હવે હું તમને બીજું સ્ટોરેજ કરતા શીખવાનું. આ મૂળાનું છીણ છે, આ મૂળાનું છીણ તમને મૂલીના પરાઠા બનાવવામાં બહુ જ યુઝફુલ થશે. એના માટે પહેલાં મૂળો ધોઈ છાલ ઉતારી અને છીણી લીધેલું છે એમાં બી આપણે એને આગળ પડતું મીઠું નાખશું. છે લીલું લસણ, લીલું લસણને ધોઈ અને ઝીણું ઝીણું કાપી લીધું છે. હવે એમાં આપણે આગળ પડતું મીઠું નાખશું. મીઠું નાખવાથી એકાબીજાને એકાબીજાના પાંદડા આમાં ચોટશે નહીં અને લસણ એકદમ સરસ રહેશે. આને બી આપણે કોથળીમાં ભળી દઈશું. જેટલું બને એટલું નાની નાની કોથળીમાં ભરવાનું આપણે જોતું એટલું કાઢી શકીએ. એકી સાથે મોટી કોથળીમાં ભરવાથી બગડવાના ચાન્સીસ વધારે રહે છે. આપણો આ લસણ તૈયાર છે અને હવે આપણે એ બી જોઈ લઈએ કે આપણું જે બફાઈ ગયેલું પાણી નીકળી ગયું છે બધા સબ્જીમાંથી કે નહીં. એ બી આપણે આ બધું પેક કરી લીધું છે એકદમ
મસ્ત દેખ જોવો, જરાય પાણીનો ભાગ નથી. હવે હું તમને ટ્રીક બતાડીશ. અહીંયા સ્ટ્રો મૂકવાની આવી રીતના, પછી એને આ ઝિપલોઝો બેગને આવી રીતના બંધ કરશું આપણે. આવી રીતના સ્ટ્રો રાખી દેવાનો. આ સ્ટ્રો રાખી દીધી પછી આ જે સ્ટ્રો છે એમાંથી અંદરની હવા છે ને આપણે મોઢા દ્વારા બહાર લેશું. જો આવી રીતના અંદરની જે હવા છે એ આપણે સ્ટ્રો દ્વારા બહાર કાઢી લીધી, એટલે આ એકદમ સ્ટોરેજ માટે તૈયાર છે આ સબ્જી. એવી જ રીતના આપણે બધામાં કરશું. આપણે અહીંયા આવી રીતના આમ રાખવાનું. આવી રીતના બધી બેગ બંધ કરી દેવાની. આ થઈ ગઈ છે. એવી રીતના આપણે બધા કરીને હું તમને બતાડીશ. જો તમે જોઈ શકો છો કે મેં તુવેરે સ્ટોરેજ કરી લીધી. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા દાણા છે. તો આજે આપણે શીખા ગાજર, વટાણા, હળદર, મૂળા, લસણ, ફણસી, મકાઈ સ્ટોરેજ કરતા. પ્લીઝ તમે બી સ્ટોરેજ કરજો. મારી આ ટ્રીકથી બહુ સારું રહેશે. 6-7 મહિના તો આરામથી મસ્ત રહેશે. અને પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય ભારત. જય હિન્દ. બધું